રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચેનો રાજકીય જંગ ફરી એકવાર વખરે તેવી સ્થિતિ છે। રાજસ્થાનમાં કોંગ્રેસમાં સચિન પાયલટ જિંદાબાદના સૂત્રને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। ગહેલોતના મંચ પરથી તેમના સલાહકારે આને લઈ જેલની ધમકી પણ આપી છે। રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર ફૂટ વધતી દેખાઈ રહી છે। અશોક ગહેલોતના ખેલ મંત્રીની સભામાં સચિન પાયલોટના સમર્થનમાં સૂત્રોચ્ચાર બાદ હવે કોંગ્રેસ સમર્થકોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ રાજીવ ગાંધી અથવા અશોક ગહેલોત સિવાયના અન્ય કોઈ ત્રીજા નેતાના પક્ષમાં સૂત્રોચ્ચાર કરશે તો જેલમાં નાખી દેવાશે। અશોક ગહેલોતના સલાહકારે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ખેલને લઈને ડુડુમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના પ્રોગ્રામ પહેલા બકાયદા મંચ પરથી આની ઘોષણા કરી હતી। મુખ્યમંત્રીના સલાહકારે કહ્યું કે બે સૂત્રો મેં જણાવ્યા છે, રાજીવ ગાંધી અમર રહે, અશોક ગહેલોત જિંદાબાદ, ત્રીજું કોઈ પણ સૂત્ર નહીં ચાલે, ત્રીજું સૂત્ર લગાવવું છે તો ઉઠીને જઈ શકો છો, બાદમાં મને દોષ આપતા નહીં, જો કોઈએ સૂત્ર પોકાર્યું તો પોલીસ વાળા ઉઠાવીને લઈ જશે, કેસ લાગી જશે, તમારે માત્ર તાળીઓ વગાડવાની છે, સૂત્રો બે જ લાગશે, તમારી બાજુમાં કોઈ ગડબડ કરે તો ઇશારો કરો, પાડોશી ભૂલ કરી દે અને જે ભૂલ ના કરે તે લપેટમાં આવી જાય છે, તેથી આ વાતનું ધ્યાન રાખો। રાજસ્થાનમાં સચિન પાયલોટ માટે તેમના સમર્થકો મુખ્યમંત્રી પદને લઈ ફરી એકવાર માગણી કરતા દેખાઈ રહ્યા છે। રાજસ્થાનના ખેલ રાજ્યમંત્રી અશોક ચંદનાની અજમેર ખાતેની સભામાં કેટલાક લોકોએ મંચ પર જોડા ફેંક્યા હતા અને સચિન પાયલોટના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। મહત્વનું છે કે અશોક ગહેલોત મુખ્યમંત્રી પદ છોડીને હાલ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે તૈયાર નથી, તો એક વખત બળવો કરી ચૂકેલા સચિન પાયલોટને સીએમ પદે જોવા માટે હવે તેમના સમર્થકો આક્રમક થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। દક્ષિણ ભારતમાં ભાજપ હિન્દુત્વની રાજનીતિથી પ્રવેશ કરી શકે નહીં તેના માટે પ્રાદેશિક પક્ષોએ કોશિશો શરૂ કરી છે। તામિલનાડુની ડીએમકેના સાંસદ એ રાજાએ જ્યાં સુધી હિન્દુ છો ત્યાં સુધી અછૂત છો તેવું નિવેદન આપીને પ્રાદેશિક રાજનીતિને ખળભળાવી દીધી છે। તામિલનાડુની ડીએમકે પાર્ટીના સાંસદ એ રાજાએ હિન્દુ અને અસ્પૃશ્યને લઈ ટિપ્પણી કરીને વિવાદ પેદા કર્યો છે। ભાજપે આ મામલામાં વિડીયો શેર કરીને ડીએમકે પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે। 2G સ્પેક્ટ્રમ કાંડ અને વિવાદિત ટિપ્પણીઓમાં ઘેરાયેલા એ રાજા તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની પાર્ટીના સાંસદ છે। તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ તરફથી ટ્વિટર પર એ રાજા દ્વારા એક કાર્યક્રમમાં હિન્દુત્વ પર સવાલ ઉઠાવતો વિડીયો શેર કરવામાં આવ્યો છે। આ વિડીયો પ્રમાણે એ રાજા કહી રહ્યા છે કે તમે લોકો ત્યાં સુધી શુદ્ર છો જ્યાં સુધી હિન્દુ છો, તમે લોકો ત્યાં સુધી જ વેશ્યાના પુત્ર છો જ્યાં સુધી શુદ્ર છો, તમે ત્યાં સુધી જ દલિત છો જ્યાં સુધી હિન્દુ છો, તમે ત્યાં સુધી હિન્દુ છો ત્યાં સુધી અછૂત છો। વિડીયોમાં એ રાજા સુપ્રીમ કોર્ટ સંદર્ભે પણ ટિપ્પણી કરતા દેખાય છે। વિડીયો પ્રમાણે ડીએમકેના સાંસદ એ રાજા કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો તમે ખ્રિસ્તી, મુસ્લિમ અથવા પારસી નથી તો તમે હિન્દુ જ હશો, શું કોઈ અન્ય દેશમાં આવો અત્યાચાર જોયો છે? એ રાજાએ લોકોને સનાતન ધર્મને પડકારવા માટે જાતિવાદના મુદ્દાઓ પર મુખર બનીને વાત રજૂ કરવા હાકલ પણ કરી છે। તેમણે કહ્યું છે કે ડીએમકે અને તેના મુખપત્ર મુરોસોલીમાં આ મુદ્દો ઉઠાવવાનો સમય આવી ગયો છે। એ રાજાએ દ્રવિડર કઝગમના મુખપત્ર વિદ્યુત લાઈનો ઉલ્લેખ પણ કર્યો હતો। દ્રવિડકર કઝગમ પેરિયાર ઈવી રામસ્વામી તરફથી શરૂ કરાયેલું સામાજિક આંદોલન હતું, જેમાં હાલની જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતાની પરેશાની સમાપ્ત કરવાની વાત કરવામાં આવી હતી। તામિલનાડુ દ્રવિડ રાજનીતિનો ગઢ છે અને તેની સાથે હવે જાતિવાદી રાજકારણનું નવું પરિમાણ પણ પ્રભાવી થતું દેખાઈ રહ્યું છે। આમ ભાજપ માટે તામિલનાડુમાં સત્તા સુધી પહોંચી શકાય તેવા પ્રવેશ માટે હજુ ઘણી રાહ જોવી પડશે અને ઘણો સંઘર્ષ કરવો પડશે તેવું જાણકારો માની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। જો ડિસેમ્બરમાં દિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાય તો આમ આદમી પાર્ટીને ભાજપ સામે ત્રણ મોરચે લડવાની સ્થિતિ પેદા થાય। એમસીડીની ચૂંટણી પરિણામોને 2024માં દિલ્હીની જનતાનો મૂડ જાણવાનો લિટમસ ટેસ્ટ પણ માનવામાં આવે છે। સૂત્રો મુજબ ભાજપ આમ આદમી પાર્ટીને ત્રણ મોરચે ઘેરવાની તૈયારીમાં છે। એવી શક્યતાઓ છે કે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી પણ આ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે। ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે। આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજનીતિમાં પગદંડો જમાવવા માટે દિલ્હી અને પંજાબ સિવાયના અન્ય રાજ્યમાં પોતાની રાજકીય જમીન ચકાસી રહી છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આમ આદમી પાર્ટીને ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના સ્થાને પોતે ભાજપની રાજકીય પ્રતિસ્પર્ધી બની શકે તેવી શક્યતા દેખાય છે। તો કોંગ્રેસ ગુજરાતમાં અહમદભાઈ પટેલ વગર અને હિમાચલ પ્રદેશમાં વીરભદ્રસિંહ વગર ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે। દિલ્હી રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં છે। જો ડિસેમ્બરમાં દિલ્હી નગર નિગમની ચૂંટણી જાહેર થાય તો આમ આદમી પાર્ટીને ત્રણ મોરચા પર એકસાથે રાજકીય જંગ ખેલવો પડે। આમ દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર વિનાશકારી સાબિત થશે, કારણ કે એવી ધારણા પેદા થશે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી દિલ્હી શહેરમાં પોતાની પકડ ગુમાવી રહી છે। એમસીડીના એકીકરણ બાદ આ પહેલી નગર નિગમની ચૂંટણી હશે,
હત્યા કેન્દ્ર દ્વારા એમસીડીમાં પહેલા જ બેઠકોની મહત્તમ સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવામાં આવી છે. સીમાંકનનો પહેલો તબક્કો જલ્દીથી પૂર્ણ થવાનો છે. તેના પછી પ્રશાસનને એમસીડી ચૂંટણી તૈયારીઓ માટે કેટલાક માસનો સમય લાગશે. આમ એમસીડીની ચૂંટણી કોઈ પણ સમયે જાહેર થવાની શક્યતાઓ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજનારી એમસીડીની ચૂંટણી અહીંની 7 બેઠકો પર લોકોના મૂડને જાણવાની પારસેશી સાબિત થઈ શકે છે. 2014 અને 2019માં ભાજપે દિલ્હીની 7 લોકસભા બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. ત્યારે ભાજપ એમસીડીમાં પોતાની સત્તા જાળવવા એડી ચોટીનું જોર લગાવશે. તો અરવિંદ કેજરીવાલની પાર્ટી દિલ્હી વિધાનસભા બાદ દિલ્હી નગર નિગમની સત્તા કબજે કરી 2024નો રોડમેપ તૈયાર કરવાની ગણતરી ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.